નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપદ વિદ્યાલય મોરબીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ નંબર 9 ભૂમિ વિશે અભ્યાસ આગળનો અભ્યાસ કરીશું. કે ગયે છેલ્લા વિડીયોમાં આપણે પાઠની શરૂઆત કરી દીધી હતી, તેમાં આપણે બે ટોપિક જોઈ ગયા હતા કે ભૂમિ જીવનથી ભરપૂર અને બીજું તો કે ભૂમિમાં આપણને જે સ્તર જોવા મળે છે કે જે ભૂમિમાં જે આપણે જે સ્તરની રચના જોવા મળે છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું કે ભૂમિના પ્રકારો, એટલે કે ભૂમિ એટલે કે જમીન, જમીનના અલગ અલગ પ્રકારો. જેમ આપણને ખબર જ છે કે આપણે જે જગ્યાએ રહે દરેક જગ્યાએ આપણને ભૂમિ રહે એવી અલગ અલગ જોવા મળે છે, એટલે કે એમાં જમીન આપણને દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળે છે, દરેક જગ્યાએ એક સરખી હોતી નથી. તો જોઈએ તો કે ભૂમિ છે તેનું તો કે તેના પથ્થરો માંથી નાના નાના ખડકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે. એટલે કે મોટા પથ્થરો હોય એના અપક્ષય એટલે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હતા કે અપક્ષય એટલે તો કે પથ્થરો છે તે વાતાવરણ, હવા અને પાણીની કુદરતી ઘટના થઈ અને એનું શું થાય તો કે વિભાજન, એટલે કે નાના નાના એને એટલે કે જે મોટો પથ્થર છે તે છૂટો પડે છે, એટલે કે એમાંથી ભૂમિનું નિર્માણ થાય છે, એમ કે એમાંથી ભૂમિ બને છે. આ અપક્ષયની પ્રક્રિયા થઈ અને પછી શું થાય તો કે ભૂમિ બને છે. એમ તો કે એમ જોઈ ગયા તો કે જે પથ્થરો છે પથ્થરોનો અપક્ષય એ નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે. એમ કે એ જે મોટા પથ્થરો છે તેનો અપક્ષય આ થાય, એટલે કે તેના ઉપર વાતાવરણ, હવા, પાણી ની પ્રક્રિયા થઈ અને પછી શું થાય તે નાના ઘટકો અથવા તો વિવિધ પદાર્થોમાં વિભાજન થાય છે, એટલે કે નિર્માણ થાય છે, કે જેમાં રેતી અને ઝીણા માટીના કણો પણ સમાવેશ થાય છે. એમ કે જેમાં શું થાય તો કે રેતી અને સાથે સાથે તો કે બીજા ઝીણા માટીના કણો પણ શું થાય વિભાજન થાય છે, એટલે કે તેમાંથી અલગ અલગ જુદા પડે છે. કે રેતી અને ઝીણી માટીની માત્રા તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થાય છે તેના પર આધારિત છે. એમ તો કે રેતી અને માટીની માત્રા એ પથ્થર કેવો છે તેમાંથી વિભાજન થયો છે તેના ઉપર નિર્માણ કરે. એમ કે જે રેતી અને માત્રા કેટલી છે એ કેના ઉપર આધાર રાખે તો કે તે કયા પથ્થરમાંથી બનેલી છે, કયા પથ્થરમાંથી નિર્માણ થયું છે તેને તેના ઉપર આધાર રાખે છે. આ જે પથ્થર જે છે જે મુખ્ય પથ્થર જેમાંથી ભૂમિ બને છે આ પથ્થરને શું કહેવાય તો કે પિતૃ પથ્થર કહેવામાં આવે છે. શું કહેવાય? પિતૃ પથ્થર, કે જેમાંથી બીજા શું થાય નિર્માણ થાય છે. એટલે કે જે મુખ્ય પથ્થર છે એને આપણે પિતૃ પથ્થર કહીએ છીએ, કે જેમાંથી રેતી અને માટીના બીજા કણો શું થાય એ છૂટા પડે છે, એટલે કે અને એના દ્વારા શું થાય તો કે ભૂમિનું નિર્માણ થાય છે. તો કે આ ભૂમિ જે નિર્માણ થઈ છે એ જે પથ્થર માંથી બનેલી છે એ પથ્થરને પિતૃ પથ્થર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એને પિતૃ પથ્થર કહેવામાં આવે છે. પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. એમ કે ભૂમિ કોને કહેવાય તો કે પથ્થરનું મિશ્રણ, એટલે કે જેમ જોઈ ગયા પથ્થર એટલે તો કે એમાં રેતી હોય, માટી પણ હોઈ શકે, બીજા ઘણા બધા ઘટકો પણ હોઈ શકે તો કે ઈ અને સેન્દ્રિય પદાર્થો. સેન્દ્રિય પદાર્થો એટલે કે આપણે આગળ જોઈ ગયા કે આગળ પ્રવૃત્તિ આપણે કરી હતી કે આગળના વિડીયોમાં આપણે પ્રવૃત્તિ કરી હતી કે તેમાં જોયું હતું કે જે ગ્લાસ હતો તેની ઉપર જે પદાર્થો તરતા હતા, જેવા કે વૃક્ષો છે, કોઈ સજીવોના મૃતદેહના જે અવશેષો છે, આ બધા જે પાણી ઉપર હતા, તો આ બધા પદાર્થો એટલે ક્યાં તો કે સેન્દ્રિય પદાર્થો. એમ કે તો ભૂમિ છે એ પથ્થરો અને સેન્દ્રિય પદાર્થો, પથ્થરોમાં રેતી માટી આ બધું એમાં આવી જાય પથ્થરમાં, એટલે કે પથ્થર અને સેન્દ્રિય પદાર્થ માંથી નિર્માણ થાય છે તેને આપણે શું કહીએ છીએ તો કે ભૂમિ કહીએ છીએ. એટલે કે જમીન છે એ પથ્થરો અને સેન્દ્રિય પદાર્થો માંથી બનેલી હોય છે, એટલે કે સેન્દ્રિય પદાર્થોની બનેલી હોય છે, એટલે થોડું તેમાં શું કરે આપણી ભૂમિમાં બંને અવશેષો જોવા મળે છે. એમ અને સાથે જોયો તો કે વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો મહત્વનો ભાગ છે. જો આપણે કીધું કે બેક્ટેરિયા છે, વનસ્પતિના અવશેષો છે, અળસિયા છે, આ ભૂમિનો એક મહત્વનો ભાગ છે.
સુગામીને મહત્વનો ભાગ કહેવામાં આવ્યો છે તો કે જોયે તો કે આપણને ખબર છે કે ભૂમિ નિર્માણ કરવામાં જે જમીન છે એની ફળદ્રુપતા સાચવવામાં અળસિયા મુખ્ય ભાગ ભજવે છે, બેક્ટેરિયા છે એ પણ મુખ્ય ભાગ ભજવે છે. કે આપણે જોઈ ગયા છીએ બેક્ટેરિયા છે શું કરે, નાઇટ્રોજન નું જમીનમાં નિર્માણ કરે, હવામાંથી લઈને જમીનમાં રોપણ કરે. બીજું તો કે અળસિયા જમીનને પોચી રાખે છે, સાથે સાથે વનસ્પતિ કીધી વનસ્પતિના અવશેષો જે પણ ખાતર તરીકે આપણે શું કરીએ છીએ, કુદરતી ખાતર તરીકે ઉપયોગમાં લઈએ છીએ. તો કે આ બધા છે જમીનના મુખ્ય ભાગ છે, એટલે કે એના મુખ્ય ઘટકો છે. જે રીતે જોઈએ તો કે ભૂમિનું વર્ગીકરણ આ રીતે આપણે એમાં રહેલા ઘટકોને આધારે કરવામાં આવે છે કે તેમાં કયા ઘટકો રહેલા છે તેના આધારે ભૂમિનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કે કયા ઘટકો વધારે જોવા મળે તો એને કઈ જમીન કઈ ભૂમિ કહેવાય, કયા પદાર્થો વધારે જોવા મળે તેને કઈ ભૂમિ કહેવાય. આ રીતે આપણે દરેક પદાર્થ દરેક જમીન છે એ તેમાં રહેલા ઘટકોને આધારે નક્કી થયેલી હોય છે, તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો એમાં જોઈએ તો આપણને મુખ્ય ત્રણ જોવા મળે, ત્રણ પ્રકાર કયા, તો કે રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાળુ ભૂમિ. આ ત્રણ પ્રકાર ભૂમિના છે. તો કે આગળ જોઈએ તો કે રેતાળ ભૂમિ કોને કહેવાય, ચીકણી ભૂમિ કોને કહેવાય અને ગોરાડુ ભૂમિ કોને કહેવાય. તો કે જો તેમાં રહેલા ઘટકોને આધારે આપણે આ ત્રણ વર્ગીકરણ કરીએ છીએ, એટલે કે ત્રણ વર્ગ ત્રણ ભૂમિમાં ત્રણ પ્રકારમાં આપણે ભૂમિને વહેંચી છીએ. તેમાંનું જોઈએ પહેલું તો કે રેતાળ ભૂમિ. તો કે રેતાળ ભૂમિ એટલે કે જેમાં મોટા કણો હોય, જે ભૂમિમાં મોટા કણો જોવા મળે આવી ભૂમિને શું કહેવાય, રેતાળ ભૂમિ કહેવાય છે. શું તો કે જે ભૂમિમાં મોટા કણો જોવા મળે છે આવી ભૂમિને રેતાળ ભૂમિ કહેવાય, અથવા તો જે ભૂમિમાં આપણને રેતીનું પ્રમાણ વધારે હોય આવી ભૂમિને શું કહેવાય, રેતાળ ભૂમિ કહેવાય છે. ત્યાર પછી જોઈએ તો કે ચીકણી ભૂમિ. તો કે જે પદાર્થોમાં સોરી જે જમીનમાં આપણને માટીનું પ્રમાણ એટલે કે માટીના એટલે કે નાના કણોનું પ્રમાણ જોવા મળે, જે જમીનમાં જે ભૂમિમાં માટીના નાના એટલે કે એકદમ ઝીણા કણનું કણ આપણને જોવા મળે આવી જે ભૂમિ છે એને આપણે શું કહીએ છીએ, તો કે ચીકણી ભૂમિ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જોઈએ તો કે ગોરાળુ ભૂમિ. તો કે ગોરાળુ ભૂમિ એટલે શું, તો કે તેમાં રેતી, માટી, સેન્દ્રિય પદાર્થો આ બધામાંથી જે બનેલી છે એવી ભૂમિને શું કહેવાય, તો કે ગોરાળુ ભૂમિ કહેવાય છે. જોઈએ તો કે રેતાળ ભૂમિ છે તેમાં કણો કેવા હતા, તો કે મોટા હતા. ચીકણી ભૂમિ જોઈએ તો કે તેમાં સૌથી કેવા હતા, નાના હતા, એટલે કે સૌથી નાના કણો જેમાં હોય એને ચીકણી ભૂમિ કહે. જ્યારે ગોરાળુ ભૂમિ છે તેમાં મોટા કણ હોય અને નાના કણ એટલે કે મિશ્ર થી બનેલી હોય તેવી ભૂમિને શું કહેવાય, ગોરાળુ ભૂમિ કહેવાય છે. કે જે સૌથી ફળદ્રુપ ભૂમિ છે એ કઈ છે, તો કે ગોરાળુ ભૂમિ છે. એમ એટલે કે એટલા માટે જ કીધું જો આપણે કે ગોરાળુ ભૂમિ છે તેમાં આપણે રેતી, માટી, સેન્દ્રિય પદાર્થો આ બધા જોવા મળે. તો રેતી તો કે રેતાળ ભૂમિમાં રેતીનું પ્રમાણ વધારે હોય, માટી ચીકણી ભૂમિમાં માટીનું પ્રમાણ વધારે હોય, તો આ બંને મિશ્ર થઈ અને જે ભૂમિ બને છે તેને શું કહેવાય, ગોરાળુ ભૂમિ કહેવાય છે. ત્યાર પછી આગળ અભ્યાસ કરીએ તો કે રેતાળ ભૂમિ છે, તો આપણે ખબર છે કે રેતાળ ભૂમિ છે એના કણ કેવા હોય છે, ખૂબ જ મોટા હોય છે. તેના કારણે તે બે કણ વચ્ચે હવાનું પ્રમાણ કેવું હોય છે, ખૂબ જ વધારે હોય છે. એટલે કે એમાં એટલે રેતાળ ભૂમિમાં હવા કેવી રહેલી હોય છે, ખૂબ જ વધારે રહેલી હોય છે. જ્યારે ચીકણી ભૂમિ છે, ચીકણી ભૂમિમાં કેવું હોય છે, તો કે ચીકણી ભૂમિના કણ નાના હોય છે, જેના કારણે તેમાં વચ્ચે તેની વચ્ચે રહેલી હવા કેવી હોય છે, ખૂબ જ ઓછી હોય એટલે નહીવત જેવી હોય છે. એમ કે તેના કારણે શું થાય, તો કે ચીકણી ભૂમિ છે એ શું કહે, તો તેના કણ એવા કેવા હોય છે, એકદમ ભેગા હોય છે, કે જેમાં હવાનું પ્રમાણ એકદમ ઓછું હોય છે. રેતાળ ભૂમિ જોઈએ પાછું, તો કે રેતાળ ભૂમિ છે એના કણ મોટા હોવાને કારણે વચ્ચે હવાનું પ્રમાણ વધારે હોય છે, એના માટે એ બધા છે એ જમીન છે એ કેવી હોય, છૂટી પડી જતી હોય છે. કેવી પડી જાય છે, છૂટી. મોટા કણ હોવાના કારણે એ જમીન જે ભૂમિ છે એના જે છે જે ભૂમિ છે એ કેવી હોય, કેવી પડી જતી હોય છે, છૂટી. એટલે કે આપણે જોઈએ તો કે રેતી, રેતીમાં આપણે તમે પાણી નાખો તો શું થાય છે, તો કે તમે પાણી નાખો ઝડપથી પાણી કેવું થઈ જાય છે, નીતરી જતું હોય છે. એટલા માટે આપણે કહી શકીએ કે રેતાળ ભૂમિ છે
એમાં નિતારણ શક્તિ કેવી હોય છે? ખૂબ જ વધારે હોય છે. જ્યારે જલ ધારણ શક્તિ કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે. એટલે કે એમાં નીતરી કેવું જતું હોય? ખૂબ જ ઝડપથી નીતરી જાય છે. એમ તો કે એ જ રીતે જોઈએ તો કે રેતાળ ભૂમિ છે એના કણ કણ વચ્ચે જગ્યા વધારે હોય છે, તેના કારણે તેમાં હવા વધારે રહેલી હોય છે. અને આ હવા વધારે રહેલી હોય એટલા માટે તમે ઉપરથી પાણી નાખો એટલે પાણી ઝડપથી કેવું થઈ જાય, નીચે ઉતરી જાય છે. અને પાણી એમાં સંગ્રહ થતો નથી, એટલે કે વધારે પ્રમાણમાં સંગ્રહ થતો નથી. એટલા માટે આ રેતાળ ભૂમિ છે એ કેવી હોય છે? તો કે હલકી હોય છે. જ્યારે ચીકણી ભૂમિ જોઈએ તો કે તેના માટીના કણો કેવા હોય છે? એકદમ નાના હોય છે. જેના કારણે ઉપરથી તમે પાપ પછી આપણે પાણી નાખીએ તો પાણી કેવું નીચે ઉતરવાની નિતારણ શક્તિ કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે. અને સાથે સાથે એની જલધારણ શક્તિ કેવી હોય છે? ખૂબ જ વધારે હોય છે. એટલા માટે ઈ વજનમાં કેવી હોય છે? ભારે હોય છે. કે જેના કારણે તો કે એમાં પાણીનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ જ વધારે હોય છે. એટલા માટે ઈ વજનમાં કેવી હોય છે? ભારે હોય છે. એટલે આપણે કહી શકાય કે એની નિતારણ શક્તિ ઓછી છે, જ્યારે જલધારણ શક્તિ કેવી હોય છે? ખૂબ જ વધારે હોય છે. એમ કે કણો વચ્ચે જગ્યા ઓછી છે એટલે પાણીનો કેવો સંગ્રહ કેવો થાય છે? ખૂબ જ વધારે. એટલે કે એમાં પાણી સંગ્રહી રહે છે એમ. અને પરિણામે એ માટી કેવી થઈ જાય? એના કણો કેવા થઈ જાય? ખૂબ જ આમ ભેગા થઈ જાય, જે છૂટા પડતા નથી. ત્યાર પછી જો તો કે ગોરાડું ભૂમિ, ગોરાડું ભૂમિ છે એ સૌથી ફળદ્રુપ ભૂમિ હોય તો એ કઈ છે? તો કે ગોરાડું ભૂમિ, કે જેમાં આપણને રેતી માટી સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ કેવું જોવા મળશે? ખૂબ જ વધારે જોવા મળે છે. જે ગોરાડું ભૂમિ છે એ વનસ્પતિને માફક આવે છે, એટલે કે તેમાં વનસ્પતિને ઉગવા માટે સરળતા રહે છે. એમ કે તે સારું એવી શું થાય? તો કે વનસ્પતિ ઉગી શકે છે. તો આ રીતે આપણે જોયું તો કે આ કેટલા પ્રકાર છે? તો કે ભૂમિના ત્રણ પ્રકાર છે, રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાડું ભૂમિ. તો ત્યારે જોયું જો આપણને એક પાઠ્યપુસ્તક પ્રવૃત્તિ આપી કે અલગ અલગ જગ્યાએ ત્રણે ત્રણ ભૂમિના નમૂના લ્યો, જેમાંથી રેતી કાંકરી અન્ય પદાર્થો છે એ શું કહો છો? મોટા પથ્થર એટલે કે રેતી, તેમાંથી આપણે મોટા પથ્થર એટલે કે કાંકરા છે અથવા તો અન્ય પદાર્થો છે તે શું કરી દેવાનું? દૂર કરી દેવાનું. પછી શું કરવાનું? તો કે તેમાં પાણી નાખીને ગૂંદવાનું. ગૂંદવાનું એટલે આપણે જે રીતે મમ્મીની ઘરે જયારે રોટલી કે ભાખરી બનાવી ત્યારે જે રીતે લોટ બાંધે છે એ રીતે આપણે શું કરવાનું? તેને ગૂંદવાનું. અને પછી તેમાંથી શું કરવાનું? તો કે અલગ અલગ વસ્તુઓ બનાવવાની. એમ કે ત્રણેય ભૂમિમાંથી ત્રણેય ભૂમિના નમૂના લેવાના, તેમાંથી મોટી કાંકરી છે અથવા તો બીજા અન્ય પદાર્થો છે એ શું કરી નાખવાના? દૂર કરી નાખવાના. પછી તો કે એને લોટની જેમ ગૂંદવાનું. પછી એને અલગ અલગ આકાર આપવાનો. પેલા તો કે દડો બનાવવાનો, દડો બનાવી લીધા. પછી બીજું એનું શું કરવાનું? એમાંથી જ આપણે એની રીંગ બનાવવાની, એમાંથી જો નળાકાર બનાવવાનો, નળાકારને પછી રોટલી જેવું તે વણવાનું. આ જ રીતે આપણે ત્રણે ત્રણ ભૂમિના નમૂના છે તેમાંથી તેમાં આપણે શું કરવાનું? આ રીતે આકાર એટલે કે આ રીતના પછી એમાંથી રમકડા જેવી રીતે બનાવવાનું. તેના ઉપરથી આપણને ખબર પડે કે કઈ માટીના રમકડા બની શકે, કે માટી આપણે કોઈ પણ વાસણ બનાવો, કોઈ પણ સાધનો બનાવવો હોય તો એ માટી આપણે લઈ શકાય. તો એના ઉપરથી આપણે ખબર પડે છે કે રેતાળ ભૂમિ છે તેમાંથી આપણે વસ્તુઓ બનાવી શકતા નથી. કેમ કે રેતાળ ભૂમિ ત્યાં કણ કેવા હોય છે? છૂટા હોય છે. જેના કારણે આપણે દડો બનાવીએ તો દડો બનાવીએ શું કરે? તેના શું થઈ જાય? તરત શું થઈ જાય? એ છૂટી પડી જાય. જયારે રીંગ બનાવે તેમાંથી રીંગ બનતી નથી. જયારે બીજી ચીકણી જમીન છે, ચીકણી ભૂમિમાંથી આપણે દડો બનાવો તો દડો બનાવી શકીએ છીએ. તેમાંથી રીંગ બનાવી તો રીંગ પણ સરળતાથી શું કરી શકે? બનાવી શકે. જયારે રેતાળ ભૂમિમાં આવું શક્ય નથી. તમે પણ ઘરે આ રીતનો પ્રયોગ કરી શકો કે ત્રણે માટીના નમૂના લેવાના છે, ત્રણે ભૂમિના નમૂના લેવાના છે, તેમાંથી આપણે અલગ અલગ સાધન અલગ અલગ રમકડા બનાવવાના. કે અને તમે જોઈ શકો કે કયા ભૂમિ છે તેમાંથી આપણે સરળતાથી રમકડા બનાવી શકતા, બીજું કે કઈ ભૂમિ છે તેમાંથી આપણે રમકડા બનાવી શકતા નથી, અથવા તો બનાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે, તે તમે ઘરે પણ શું કરી શકો? પ્રયોગ કરી શકો. ચાલો ત્યાર પછી લઈએ તો કે ભૂમિના ગુણધર્મો. ગુણધર્મોમાં આપણે જોઈએ તો કે આપણે કીધું કે પાણી ભૂમિમાં પાણીનો અનુસ્ત્રવણ દર. અનુસ્ત્રવણ દર તો કે પેલા તો આ શબ્દ સમજીએ, અનુસ્ત્રવણ. અનુસ્ત્રવણ એટલે જમીનમાં ઉતારવું, જમીનમાં ઉતરી જવું. એમ
અને દર એટલે કે આપણે આગળ વિડીયોમાં પણ જોઈ ગયા છીએ એમ કે દર એટલે 1 મિનિટમાં કેટલા વાર થાય છે એમ, જેમ હૃદયના ધબકારાનું આપણે જોઈ ગયા કે હૃદયના ધબકારા નાડીના ધબકારાનો દર કેટલો હતો, દર એટલે કે 1 મિનિટમાં કેટલી વાર અનુભવાય છે એમ. તો એ જ રીતે અનુશ્રવણ દર એટલે 1 મિનિટમાં કેટલી પાણી જમીનમાં ઉતરે છે તો કેટલી વાર લાગે છે, તો આ રીતે આપણે પણ જોઈ શકીએ એમ. ચાલો જોઈએ આગળ. તો કે અનુશ્રવણ એટલે તો કે જમીનમાં ઉતરવું, તમે જોયું હોય અથવા તો તમે ઘણીવાર નિરીક્ષણ કર્યું હોય તો કે જ્યારે આપણે બહાર ફરિયામાં અથવા તો જ્યાં થાબું છે અથવા તો એવી જગ્યાએ આપણે પાણી રેડીએ છીએ ત્યારે શું થાય, તે પ્રસરવા માંડે, જમીનમાં ઉતરતું નથી અને શું થાય તો કે પ્રસરવા માંડે છે. જ્યારે કોઈ એવી જગ્યા છે કે જ્યાં સિમેન્ટ કે જે નાખેલું ન હોય તો માટીથી જ જમીન હોય, એ જગ્યાએ તમે પાણી રેડો તો શું થાય, એ ઝડપથી શું થાય, જમીનમાં ઉતરવા માંડે છે, આ ફેરફાર જોવા મળે છે. જો અત્યારે આપણે જોઈએ તો કે આપણે જમીનમાંથી પાણી છે, જમીનમાં જે આપણે પાણી મળે છે એ ક્યાં વહી ગયું, એનું સ્તર ક્યાં વહી ગયું, ખૂબ જ નીચે સુધી વહી ગયું છે, કે પાણીનું જે સ્તર હતું એ સ્તર ક્યાં વહી ગયું છે, ખૂબ જ નીચે, એટલે કે ઘણું બધું ઊંડું આપણે ખોદીએ ત્યારે આપણને તેમાંથી પાણી મળે છે. એનું મુખ્ય કારણ આ પણ છે કે જે આપણે રોડ રસ્તા છે તેની ઉપર શું થાય, સિમેન્ટથી બનેલા છે અથવા તો લાદી નાખેલી છે, તેના કારણે શું થાય તો કે એ જમીનમાં ઉતરતું પાણી જમીનમાં નથી ઉતરતું, પરિણામે વહેવા માંડે છે. જ્યારે પાણી જમીનમાં ઉતરે નહીં તો શું થાય તો કે એનું સ્તર છે ક્યાં વહી જાય છે, ખૂબ જ નીચે જતું રહે છે. જ્યારે કોઈ સિમેન્ટ વગરની જ્યારે ભૂમિ છે તેમાં પાણી વરસાદ પડે અથવા તો પાણી ઢોળ્યો તો એ બધું પાણી ક્યાં ઉતરી જાય છે, જમીનમાં નીચે ઉતરી જાય છે, પરિણામે જમીનનું સ્તર ઊંચું રહે છે. એટલા માટે આપણે બને ત્યાં સુધી જે જમીનને નુકસાન કરતા છે, પ્લાસ્ટિક થી પણ આવું થઈ શકે, પ્લાસ્ટિક છે એ નાશ ન પામતો પદાર્થ છે. પ્લાસ્ટિક જમીનમાં પથરાયેલું હશે તો તેમાંથી પાણી પસાર થઈ શકતું નથી અને પરિણામે એટલી જમીનમાં પાણી નીચે ઉતરશે નહીં. તો આ પણ એક કારણ છે કે જમીન જે પાણીનું જે સ્તર છે શું હોય જાય છે, નીચે જવાનું, આ પણ એક કારણ છે. તો બને ત્યાં સુધી આપણે એવો એવું કરવું જોઈએ કે જેથી કરી જમીનનું જે વરસાદનું પાણી છે એ ક્યાં ઉતરે, જમીનમાં ઉતરે, અને પરિણામે આપણે આગળના સમયમાં જમીનમાંથી ઉપયોગમાં લઈ શકીએ એમ. ચાલો જોઈએ આગળ આપણે પાઠ તરફ વધીએ. તો કે પાણીનો અનુશ્રવણ દર જોઈએ. તો કે અનુશ્રવણ દર એટલે શું, તો કે જમીનમાં પાણી ઉતરવું એમ, કે પાણી જમીનમાં નીચે ઉતરી જવું એમ. તો કે આ રીતે આપણે જોયું હોય એમ કે જમીનમાં કઈ જગ્યાએ પાણી જમીનમાં નીચે ઉતરી જાય છે અને કઈ જગ્યાએ ઉતરતું નથી, તો એના માટે આપણે કીધું છે જો જમીનનો અનુશ્રવણ દર માપવા માટેનું સૂત્ર છે કે અનુશ્રવણનો દર બરાબર પાણીની માત્રા છેદમાં અનુશ્રવણ સમય, માત્રા શેમાં લેવાની તો કે મિલીલીટરમાં લેવાની. જ્યારે સમય છે એ શેમાં લેવાનો, મિનિટમાં લેવાનો, એટલે એના માટે તમે પ્રયોગો કરી શકો કે એક સરખી બોટલ લેવાની, બે બે બોટલ લેવાની એક સરખી, પછી શું કરવાનું તો કે કોઈ એક પાઇપ લેવાનો કે જે શું કરવાનું તો કે બે ભૂમિમાં રાખવાનું, એક એક કી જગ્યાએ રાખવાનો, બે અલગ અલગ જગ્યાએ શું કરવાનું, આ બંને પાઇપ રાખે ને એની અંદર પાણી નાખવાનું, પણ ધ્યાન એ રાખવાનું કે એ પાણી છે એ આપણે જે પાઇપ રાખેલો છે જમીન સાથે ત્યાંથી બહાર નીકળી જાય નહીં, એટલે કે બે બે એક સરખા લંબાઈ, બે એક સરખી પહોળાઈના શું લેવાના, પાઇપ લેવાના, બે એક સરખી બોટલ લેવાની, જેથી કરી બંનેમાં પાણી કેવું રહે, સરખું સરખું રહે. પછી શું કરવાનું તો કે બે જગ્યાએ બે અલગ અલગ જમીનમાં, બે અલગ અલગ ભૂમિમાં આપણે આ પ્રયોગ કરવાનો કે તેમાં એક ભૂમિ શું કરવાનું, જે પાઇપ છે એ પાઇપ જમીન સાથે રાખવાનું, અને ધ્યાન એ રાખવાનું કે જ્યાં પાણી રેડતી વખતે, પાણી થી પાઇપ અંદર નાખતી વખતે પાણી પાઇપ ની બહાર ન નીકળી જાય, અથવા તો જ્યારે નીચે પાઇપ પડાવેલો છે જમીન સાથે ત્યાંથી પણ બહાર નીકળે નહીં, આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. ત્યાર પછી તેમાં પાણી નાખો અને તમે જુઓ કે માની લો તમે 20 મિલીલીટર પાણી લીધું, તે તમે પાઇપમાં રેડ્યું અને સાથે જોવાનું કે કેટલા મિનિટમાં એ પાણી એટલે જમીનમાં ઉતરે છે, ભૂમિમાં અંદર ઉતરી જાય છે, તો કે તે બેનું શું કરી દેવાનું, ભાગાકાર, અને જે જવાબ મળે એ આપણો 1 મિનિટમાં એટલા મિલીલીટર પાણી જમીનમાં
उतरे। चलो ये जीते जो है कि मान ही लियो के तमे 20 मिलीलीटर शू करो तो के पानी लीधु तेने तमे जमीन में उतारो छो त्यारे मानी लियो के तमारे कितनी मिनिट लागी। 20 मिनिट पानी में उतरता लगी तो आबे उड़ी जाए वधे शू तो के एक आ छू थियो तो के मिलीलीटर प्रति मिनिट। એટલે એક મિનિટમાં કેટલું પાણી ઉતરે તો 1 મિલીલીટર પાણી ઉતરે તો આ 1 મિલીલીટર ક્યુ ઈશુ થયો તો કે ભૂમિનો અનુસ્રવણ દર। અનુસ્રવણ દર એટલે કે એટલું પાણી 1 મિનિટમાં જમીનમાં ઉતરે છે। તો કે આ રીતે બંને જગ્યાએ જે તમે પ્રયોગ કર્યો છે બંને જગ્યાએ જોઈ શકો અને સાથે સાથે એ પણ થઈ શકે એ પણ જોઈ શકાય છે કે કઈ ભૂમિનો આપણે આમાં પ્રયોગ કરીએ તો કે કઈ ભૂમિમાં અનુસ્રવણ દર વધારે છે અને કઈ ભૂમિનો અનુસ્રવણ દર ઓછો છે આ પણ આપણે શું કરી શકીએ તો કે આ પ્રયોગ દ્વારા જોઈ શકીએ। તો કે અહીંયા સુધી આપણે પાઠ જોઈએ, ચાલો રિવિઝન કરીએ। તો કે ભૂમિના પ્રકાર ત્રણ ત્રણ છે, રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાળું ભૂમિ। પથ્થરમાંથી અપક્ષય થઈ અને જે નાના નાના ઘટકો નાના નાના એટલે નાના ઘટકો અને બીજા જે પદાર્થો બને છે તેના દ્વારા ભૂમિનું નિર્માણ થાય છે। આ ભૂમિનું નિર્માણ કયા પદાર્થ પથ્થરમાંથી બનેલું છે તેના ઉપર આધાર રાખે છે અને આ જે પથ્થર છે તેને શું કહેવાય તો કે પિતૃ પથ્થર તરીકે ઓળખવામાં આવે છે। અને ઈ પિતૃ પથ્થરના આધારે જે જમીનમાં જે કણ વધારે જોવા મળે એના આધારે આપણે એનું વર્ગીકરણ કરીએ છીએ। રેતાળ ભૂમિમાં મોટા કણ જોવા મળે છે અથવા તો તેમાં રેતીનું પ્રમાણ વધારે હોય છે તો આવી ભૂમિને આપણે રેતાળ ભૂમિ કહીએ છીએ। બીજું ચીકણી ભૂમિ તો કે તેમાં નાના નાના એટલે માટીના કણ એકદમ નાના હોય છે તો તેવી ભૂમિને આપણે ચીકણી ભૂમિ કહીએ છીએ। સાથે બીજું જોઈએ તો કે ગોરાડું ભૂમિ તો કે જે જમીનમાં જે ભૂમિમાં રેતી અને માટીના કણ જો બંને જોવા મળે છે તેવા તેવી ભૂમિને ગોરાડું ભૂમિ કહીએ છીએ। ગોરાડું ભૂમિ સૌથી ફળદ્રુપ ભૂમિ છે કે જે વનસ્પતિને ખૂબ જ માફક આવે છે, જેમાં ઉગવામાં ખૂબ જ સરળતા રહે છે। ત્યાર પછી જોયું તો કે કઈ ભૂમિમાં અનુસ્રવણ દર વધારે છે, કઈ ભૂમિનું અનુસ્રવણ દર એટલે કે જમીનમાં ઉતરવાની શક્તિ વધારે છે અને કઈ ભૂમિમાં જમીનમાં ઉતરવાની શક્તિ ઓછી છે તે પણ આપણે જોયું। ત્યાર પછી જોયું તો કે ભૂમિનો અનુસ્રવણ દર તો કે અનુસ્રવણ દર નું સૂત્ર જોયું તો કે પાણીની માત્રા એટલે કેટલું પાણી છે અને કેટલા સમયમાં નીચે ઉતરી જાય છે ભૂમિમાં અંદર ઉતરી જાય છે આ બંનેનો ભાગાકાર કરી અને જે જવાબ મળે એ આપણો 1 મિનિટમાં એ ભૂમિનો અનુસ્રવણ દર થયો કે 1 મિનિટમાં એટલું પાણી જમીનમાં એટલે કે ભૂમિમાં ઉતરી શકે। તો અહીંયા સુધી આપણે આ પાઠની ચર્ચા કરી, આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું। અસ્તુ જય હિન્દ, વંદે માતરમ।